चलो विद्यार्थी मित्र, धोरण 12 प्रकरण नंबर 10, हेलो अल्केन अने हेलो एरिन संयोजनों जेड बली नीट गुजकेट जेवी कॉम्पिटिटिव एग्जाम माटेना की पॉइंट में आज आपणे एराइल अल्काइल हेलाइट ने विस्थापन प्रक्रियाओं अने साथे साथे केटली વધારાની પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. જોઈએ પ્રથમ એરાઇલ આલ્કાઇલ હેલાઇડની વિસ્થાપન પ્રક્રિયાઓ. એરાઇલ આલ્કાઇલ હેલાઇડની વિસ્થાપન પ્રક્રિયાઓમાં બાળકો બેન્ઝાઇલ ક્લોરાઇડ C6H5CH2Cl અથવા તો બેન્ઝીન ઉપર CH2Cl આ રીતના પણ આપણે સ્ટ્રક્ચર એમનું દોરી શકીએ છીએ. બેન્ઝીન ઉપર CH2Cl અથવા C6H5 બંને બેન્ઝાઇલ ક્લોરાઇડ છે. જે રીતના આપણે આલ્કાઇલ હેલાઇડની જલીએ એને ઓછ સાથે પ્રક્રિયા કરવાથી આલ્કોહોલ બને છે, એવી જ રીતના બેન્ઝાઇલ ક્લોરાઇડ એમની NaOH સાથે એને ગરમ કરવામાં આવે તો ક્લોરિનનું વિસ્થાપન એ હાઇડ્રોક્સિલ સમૂહ વડે થઈ અને બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે કે અહીં સીએલના સ્થાને આપણને ઓએચ દાખલ થતા જોવા મળે છે, એટલે એ થઈ જાય છે બેન્ઝાઇલ આલ્કોહોલ. રેડી બાળકો, પહેલી પ્રક્રિયા આ વિસ્થાપન પ્રક્રિયા. એવી જ રીતના બેન્ઝાઇલ ક્લોરાઇડની પોટેશિયમ સાયનાઇડ સાથે આલ્કોહોલિક પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરવાથી C6H5CH2Cn તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર C6H5CH2Cn જેનું નામ છે બેન્ઝાઇલ સાયનાઇડ. એ જ રીતના બેન્ઝાઇલ ક્લોરાઇડની આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે, ડેલ્ટા સાથે આલ્કોહોલિક એમોનિયા. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આલ્કાઇલ હેલાઇડની એમોનોલિસિસ પ્રક્રિયાથી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એ જ રીતના અહીંયા બેન્ઝીન ઉપર CH2NH2 જેને કહેવાય બેન્ઝાઇલ એમાઇન. રેડી બાળકો, પણ આ ક્રિયા એક વધારાની જ કે બેન્ઝાઇલ ક્લોરાઇડની આપણે સિલ્વર એસિટેટ, આનું નામ થશે સિલ્વર એસિટેટ, આની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝાઇલ એસિટેટ બેન્ઝીન ઉપર CH2COOCH3 બેન્ઝાઇલ એસિટેટ બને છે. આને આપણે ખાસ યાદ રાખશું. ચાલો, આ સિવાય એરાઇલ આલ્કાઇલ હેલાઇડની કેટલીક વધારાની પ્રક્રિયાઓની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ છે એમની કેટલીક વધારાની એરાઇલ આલ્કાઇલ હેલાઇડની કેટલીક વધારાની પ્રક્રિયાઓ, જેમાંની છે ગ્રિગનાર્ડ પ્રક્રિયક સાથે, ટૂંકમાં ગ્રિગનાર્ડ પ્રક્રિયકની બનાવટ, મેગ્નેશિયમ ધાતુનો સોલ, જેમ લાકડાનો સોલ હોય એ રીતના મેગ્નેશિયમ ધાતુનો ભૂક્કો અથવા તો સોલ અને નિર્જળ ઇથરની બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે આ CH2 અને CL વચ્ચે મેગ્નેશિયમ દાખલ થઈ, તમે અહીંયા જુઓ નીપજ ઉપર ફિનાઇલ બેન્ઝાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, આ છે ગ્રિગનાર્ડ પ્રક્રિયક. પણ આ જે બંને ક્રિયાઓ છે જે આપણે NCERT ટેક્સમાં આવેલ નથી, 60% HNO3 અને KMnO4 વડે ઓક્સિડેશન કરશું. હા, આના ઓક્સિડેશનથી બેન્ઝોઇક એસિડ બેન્ઝીન ઉપર COOH નામ લખવાની જરૂર નથી, તમે જાણો છો બેન્ઝોઇક એસિડ પ્લસ HCl. અને આ પણ ઝીંક અને કોપરના મિશ્રણ વડે જો બેન્ઝાઇલ ક્લોરાઇડ આનું રિડક્શન કરવામાં આવે, બેન્ઝાઇલ ક્લોરાઇડ ઝીંક અને કોપર વડે, તો આપણને એક સરસ મજાની નીપજ મળે છે અહીંયા ટોલ્યુઇન મિથાઇલ બેન્ઝીન, ટોલ્યુઇન અથવા આપણે એનું નામ આપશું મિથાઇલ બેન્ઝીન. ચાલો બાળકો, આ વાત થઈ એરાઇલ આલ્કાઇલ હેલાઇડ
એની વિસ્થાપનની પ્રક્રિયાઓ આપણે ત્રણ જોઈએ છે, એનઓએચ સાથે, કેસીએન સાથે, એમોનિયા સાથે અને સિલ્વર એસિટેટ સાથે. આ સિવાય વધારાની જે ક્રિયાઓ છે જેમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકથી તમે પરિચિત છો, બેન્ઝાઇલ ક્લોરાઇડના ઓક્સિડેશનની વાત પણ આપણને ખ્યાલ છે, પણ 60% HNO3 અને KMnO4ની મદદ વડે ઓક્સિડેશન કરવામાં આવે તો બેન્ઝોઇક એસિડ, ઝીંક અને કોપરના મિશ્રણ વડે રિડક્શન કરીશું તો ટોલ્યુઇન બને છે. ચાલો આ ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ બાળકો. જય હિન્દ.